વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? અત્યાર સુધીમાં બે પ્રકરણ પૂરા કર્યા. હજી ક્લાસીસ અને સ્કૂલ ક્યારે ખુલશે એનું કંઈ નક્કી નથી. તો હજી એક રિક્વેસ્ટ છે, બે પાઠ ચાલ્યા છે, બંને પાઠના વિડીયો વારંવાર જુઓ. બધી જ થિયરી આવી ગઈ છે પાઠ્યપુસ્તકને અધીન, આકૃતિ સહિત. કંઈ પણ તકલીફ હોય કોલ કરો, વોટ્સઅપ કરો, પણ વારંવાર વિડીયો જુઓ. ફરીવાર કહું છું, કંઈ રહી ના જાય, બરાબર છે? આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ત્રીજું ચેપ્ટર, માનવ પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન. 12મા ધોરણનો આજે પહેલો યુનિટ જે ચાલુ કર્યો, ચાર ચેપ્ટર છે એમાં. પહેલું સજીવોમાં પ્રજનન, લિંગી અલિંગી અને વિવિધ ઘટનાઓ જોઈ, પૂર્વફલન, ફલન, પશ્વફલન. બીજું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં પણ ફલન, પૂર્વફલન, પશ્વફલન અને એને સંલગ્ન રચનાઓ જોઈ. આજે માનવ પ્રજનન જોઈએ, હ્યુમન રિપ્રોડક્શન. પ્રસ્તાવનાથી શરૂઆત કરી. એવું કહે છે કે માનવી લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. એટલે માનવીમાં લિંગી પ્રજનન થાય અને અપત્ય પ્રસવી જીવતા બચ્ચાને જન્મ આપે છે. સામાન્ય રીતે કહે છે કે તેના લિંગી પ્રજનનમાં પ્રાજનનિક ઘટનાઓ અથવા પ્રાજનનિક ઘટનાઓ એટલે પ્રજનન સંલગ્ન ઘટનાઓ કઈ કઈ થાય માનવ લિંગી પ્રજનન કરે. ઓકે, તો એમાં કઈ કઈ ઘટનાઓ હોય? પહેલી, જનન કોષોનું નિર્માણ. નર હોય તો નરમાં શુક્રકોષ અને માદા હોય તો માદામાં અંડકોષ. જનન કોષોનું નિર્માણ નરમાં શુક્રકોષોનું, માદામાં અંડકોષોનું નિર્માણ. નિર્માણ થયા બાદ આ શુક્રકોષનું માદાના પ્રજનન માર્ગમાં પ્રવેશ. પ્રકરણની ડિટેલમાં આપણે જોઈશું શુક્રકોષ માદાના પ્રજનન માર્ગ એટલે યોનિમાર્ગ ગર્ભાશયમાં થઈ અંડવાહિની સુધી પહોંચે. આ પહોંચ્યા બાદ નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ એટલે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ. આ જોડાણ એટલે જ આપણને ખબર છે, યુગ્મન જ ફલિતાંડનું નિર્માણ થયું. આ યુગ્મન જ આગળ જતા વિખંડન પામશે એટલે ગર્ભકોષ્ઠ કોથળી, નું નિર્માણ અને એનો વિકાસ થશે. ત્યારબાદ ગર્ભાશયની દિવાલ સાથે તેનું જોડાણ, તેનું એટલે કોનું? ગર્ભકોષ્ઠ કોથળીના નિર્માણવાળી રચનાનું ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ. તો આને કહેવાશે ગર્ભસ્થાપન. ગર્ભ સ્થપાઈ ગયો, માનવમાં ગર્ભાવધિ કાળ ખબર છે ને, 9 મહિના. એટલે આ ગર્ભસ્થાપન બાદ ગર્ભનો થશે ગર્ભ વિકાસ.
અને ગર્ભ વિકાસ બાદ થશે બાળ જન્મ. બાળ જન્મને આપણે કહીશું પ્રસૂતિ. તો આ પ્રકરણમાં પ્રસ્તાવના વગર જવાય નહીં. પ્રસ્તાવના ખબર પડે છે ને શું કરીશું? શુક્રકોષો અને માદા માંડકોષોનું નિર્માણ. શુક્રકોષો માદાના પ્રજનન માર્ગમાં પ્રવેશે, બીજી ઘટના. ત્રીજી ઘટનામાં નર માદા પ્રજનન કોષોનું જોડાણ, યુગ્મના જ ફલિતાંડનું નિર્માણ. ચોથામાં ગર્ભકષ્ઠ કોથળીનું નિર્માણ અને વિકાસ. પાંચમું ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ એટલે ગર્ભસ્થાપન, પછી ગર્ભવિકાસ અને બાળકનો જન્મ એટલે પ્રસૂતિ. ક્યારે જોવા મળે? સામાન્ય રીતે એવું કહે છે કે આ પ્રાજજનિક ઘટના, બાળક જન્મે એટલે તરત તો શરૂ ના કરે, પ્રાજજનિક ઘટના યૌવનારંભ યુવાવસ્થામાં પ્રવેશ્યા પછી શરૂ થાય. એટલે યૌવનારંભ બાદ આ ઘટનાઓ શરૂ થતી હોય છે. પ્રાજજનિક ઘટનાઓ યૌવનારંભ બાદ શરૂ થાય. એક વાત ચોક્કસપણે છે કે નર અને માદાની પ્રાજજનિક ઘટનાઓમાં તફાવત હોય છે. નર અને માદાની પ્રાજજનિક ઘટનાઓમાં તફાવત એટલે બંનેની પ્રાજજનિક ઘટનાઓ જુદી જુદી જોવા મળે છે. એક સાધુ જે નવમા ને દસમામાં કોન્સેપ્ટ યાદ જ છે કે પુરુષ હોય ને એ પુરુષમાં શુક્રકોષોનું નિર્માણ વૃદ્ધાવસ્થા સુધી થાય અને માદામાં અંડકોષનું નિર્માણ 50 વર્ષની વય સુધીમાં પૂરું થઈ જાય. એને મેનોપોઝ કહેવાય. એટલે માદાજી 12 કે 13 વર્ષે ઋતુચક્રમાં પ્રવેશે ને. નવમામાં દસમામાં હતું ઋતુચક્ર, મેન્યુસ્ટ્રેશન સાયકલ. અંડકોષ સર્જવાનું શરૂ કરે 12 કે 13 વર્ષે. આ થિયોરિટિકલ છે, દરેક સ્ત્રીમાં આ ઘટના જુદી જુદી હોય, પણ અંદાજે કોઈ પણ નારી 45 થી 50 વર્ષની વય સુધીમાં આ અંડકોષ ઉત્પન્ન કરતા બંધ થાય. એટલે પ્રાજજનિક ઘટનાનો તફાવત જુદો જુદો. અહીં પ્રસ્તાવના પૂરી થઈ એટલે હવે શરૂઆત કરીએ. જનન કોષોમાં નર પ્રજનન તંત્ર સ્ટાર્ટ કરીએ. જોઈ નાખો ઝડપથી, નવો ટોપિક શરૂ કરીએ. નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રમાં પાઠ્યપુસ્તકમાં 2 આકૃતિઓ આપેલી છે. એક એના ઊભા છેદની. અત્યાર સુધીમાં ક્યારેય બોર્ડમાં એવો ઊભો છેદ પૂછાયો નથી. ઘણા બધા પેપર સેટમાં હોય છે પણ બોર્ડમાં પૂછાતો નથી. બોર્ડમાં માત્ર આ એક સેક્શન પૂછાય છે, આકૃતિ 3.1 એનો બી સેક્શન. આમાં દોરેલી જ છે, લાઇનિંગ થોડી ઝીણી ઝીણી છે પણ પેનનો પોઈન્ટ જાડો હોવાથી આ રીતે દેખાય છે. બેઝિક્સ તમારે પણ પેમ્પલેટમાંથી જોઈને દોરવાની રહેશે, રાઈટ? ચાલો ટોપિક શરૂ કરીએ. નર પ્રજનન તંત્ર. તો એવું કહે છે કે નરનું પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં સ્થાન પામેલ છે. નરનું પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં સ્થાન પામેલ છે. નિતંબ પ્રદેશ એટલે બરાબર કમરની નીચેના વિસ્તારમાં, આંતરિક ભાગોમાં એનો નિર્માણ છે. શું આવેલું હોય નર પ્રજનન તંત્રમાં? તેમાં એક જોડ શુક્રપિંડની સાથે સાથે સહાયક નલિકાઓ, એટલે જે વહન કરાવતી હોય ને એવી સહાયક નલિકાઓ, બીજું સહાયક ગ્રંથિઓ. એક જોડ શુક્રપિંડ તો ખરું જ, એની સાથે સહાયક નલિકાઓ, સહાયક ગ્રંથિ અને બાહ્ય જનનેન્દ્રિયો આવેલી હોય છે.
बाह्य जननेन्द्रियनो समावेश थाय छे। एक जोड़ शुक्रपिंड, सहायक नलिका, सहायक ग्रंथियों, बाह्य जननेन्द्रियो। शुक्रपिंड तो बे बताया छे, सहायक नलिका में शुक्रवाहिका, अधिवृषण नलिका, शुक्रवाहिनी आ बधी सहायक नलिका में आवशे। सहायक ग्रंथि में शुक्राशय, प्रोस्टेट, बल्बो यूरेथ्रल जे मूत्राशय साथे जोड़ाशे अने आगळ वधशे। मूत्रमार्ग शिश्न अने शिश्ननी शिश्नाग्रनी आगळ त्वचा रक्षालीय अग्र त्वचा द्वारा बहार खुलशे। तो शुक्रपिंडनी साथे साथे सहायक नलिका, सहायक ग्रंथि अने बाह्य जननेन्द्रियो शुरू करिए। एक जोड़ शुक्रपिंड, एक जोड़ शुक्रपिंड उदर गुहानी बहार, पुरुष एटले नरमा उदर गुहा, पेटना पोलाणनी बहार वृषण कोथळी, एक थैली जेवी रचना होय छे ए वृषण कोथळी मां आ शुक्र कोषो रक्षायेला होय छे। एक जोड़ शुक्रपिंड उदर गुहानी बहार वृषण कोथळी मां रक्षायेला जोवा मळे छे। केम उदर गुहानी बहार राखवामां आवेला छे? कारण के वृषण कोथळी उदर गुहा करता एटले शरीरना तापमान करता 2 થી 2.5, કેટલીક બુકમાં 3 પણ આપ્યું છે હો, એટલે વૃષણ કોથળી શરીરના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી નીચું તાપમાન ધરાવે છે। અને એક વાત ચોક્કસપણે છે કે શુક્રપિંડમાં શુક્રકોષના નિર્માણ માટે નીચું તાપમાન જરૂરી છે। લો આ ખરું, હા, શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન કરવા નીચું તાપમાન જોઈએ। આ નીચું તાપમાન વૃષણ કોથળી પૂરું પાડે, જેનું તાપમાન શરીર કરતાં 2 થી 3 ડિગ્રી નીચું। જો MCQ પૂછાય રફલી શરીરનું તાપમાન કેટલું, 37.5 ડિગ્રી, તો અંદાજે વૃષણ કોથળીનું તાપમાન કેટલું, 33 થી 35 ઓપ્શન પ્રમાણે જવાનું, 34 થી 36 પણ ચાલે, 33 થી 35 ડિગ્રી અંદાજિત ઓપ્શનમાં આપ્યું હોય તો ચાલે કે 33 થી 35 ડિગ્રી હોય વૃષણ કોથળીમાં, શરીરનું તાપમાન 37 હોય તો હવે શુક્રકોષનું નિર્માણ કરવા માટેનું તાપમાન પૂરું પાડે એટલે વૃષણ કોથળી જાળવે તાપમાન। લગભગ દરેક પુખ્ત વ્યક્તિમાં અથવા દરેક પુખ્ત નરમાં 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે શુક્રકોષ। શુક્રકોષ 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે અને આશરે 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ। આંકડા ચોપડીના પકડવાના, આ આપણા પાઠ્યપુસ્તકમાં છે આ પણ, 4 થી 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવે, 2 થી 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે। આ શુક્રપિંડોની ફરતે સઘન આવરણ આવેલું હોય છે। શુક્રપિંડની ફરતે સઘન રીતે, સઘન એટલે સજ્જડ, શિથિલ એટલે ઢીલું અને સઘન એટલે ચુસ્ત, તો શુક્રપિંડની ફરતે સઘન સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે। આવા આવરણ એને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવાય, જે આગળ ઉપર ચર્ચા કરીશું। શુક્રપિંડની ફરતે ચુનિકા આલ્બુજિનિયા સઘન આવરણ ધરાવે છે। આવા પ્રત્યેક શુક્રપિંડમાં આશરે 250 જેટલા ખંડ
एक શુક્રપિંડ માં અંદાજે 250 જેટલા ખંડ આવેલા હોય છે। આકૃતિ જરૂરી છે એટલે જોડે જ રાખીએ છે। આમાં શરૂ કર્યું એટલે નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં એક જોડ શુક્રપિંડ સહાયક નલિકા સહાયક ગ્રંથિને બાહ્ય જનનેન્દ્રિય શુક્રપિંડ ઉદરગુહાની બાળ વૃષણ કોથળી। વૃષણ કોથળી એટલા માટે શરીર કરતા 2-2.5 ડિગ્રી અથવા 3 ડિગ્રી નીચું તાપમાન ધરાવે। નીચું તાપમાન શુક્રકોષના નિર્માણ માટે જરૂરી છે। પુખ્ત નરમાં 4-5 સેન્ટીમીટર લાંબા 2-3 સેન્ટીમીટર પહોળા ફરતે સઘન આવરણ અને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવાય। જોઈ નાખો, આગળ વધીએ। દરેક શુક્રપિંડમાં અંદાજે 250 જેટલા ખંડો આવેલા હોય છે। શુક્રપિંડમાં 250 જેટલા ખંડો, આ દરેક ખંડને શુક્રપિંડ ખંડિકા કહે છે। દરેક શુક્રપિંડમાં 250 જેટલા ખંડો છે, દરેક ખંડને શુક્રપિંડ ખંડિકા કહે છે। દરેક શુક્રપિંડ ખંડિકામાં શુક્રકોષ ઉત્પન્ન કરતી 1-3 શુક્રોત્પાદક નલિકા આવેલી હોય છે। ગુડ મોર્નિંગ। અહીંયા આપણા પાઠ્ય એટલે NCERT માં એવું કીધું છે 1-3 શુક્રોત્પાદક નલિકા હોય। પહેલી વાર બોર્ડની એક્ઝામ લેવાય છે હજી તો, જો પાઠ્ય પુસ્તક પ્રમાણે ઓપ્શનમાં 1-3 હોય તો લેવું, બાકી ખરેખર 1 શુક્રપિંડ ખંડિકામાં 1-3 નહીં, 1-4 શુક્રોત્પાદક નલિકા હોય। એટલે જ્યારે નીટની કોઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હશો તો એમાં 1-4 હોય તો ગૂંચવાનું નહીં। હા, બોર્ડમાં પૂછાય 1-3 ને 1-4 બે ઓપ્શન હોય તો 1-3, કારણ કે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, નીટ હોય તો 1-4। 1-3 શુક્રોત્પાદક નલિકાઓ દરેક ખંડિકામાં હોય છે। આ શુક્રોત્પાદક નલિકાની અંદર તરફ બે પ્રકારના કોષો આવેલા હોય છે। શું કીધું? એક શુક્રપિંડમાં 250 જેટલા ખંડ એટલે શુક્રપિંડ ખંડિકા, 250 શુક્રપિંડ ખંડિકા થઈ। દરેક ખંડિકામાં 1-3 શુક્રોત્પાદક નલિકા, એટલે આમ જોવા જાવ તો ચોપડી પ્રમાણે 250 તરી 750, નીટમાં 1000, એટલે 1000 શુક્રોત્પાદક નલિકા એક શુક્રપિંડમાં હોય। આ શુક્રોત્પાદક નલિકા દરેક શુક્રોત્પાદક નલિકાની અંદર બે પ્રકારના કોષો હોય। એક જનન કોષ, જેને તમે આદિ શુક્રકોષ કહી શકો, બે પ્રકારના કોષમાં છે એક જનન કોષ। આ જનન કોષ અર્ધીકરણ પામે વનસ્પતિની જેમ પરાગ માતૃકોષનું અર્ધીકરણ થતા 4 પરાગરજ, અહીં જનન માતૃકોષ છે પરાગ, આપણે શુક્રોત્પાદક નલિકાની અંદર એ જનન કોષનું અર્ધીકરણ થશે, એટલે અર્ધીકરણ પામી શુક્રકોષોનું નિર્માણ કરશે, એટલે જનન કોષમાંથી શુક્રકોષ બનશે। અને શુક્રોત્પાદક નલિકામાં બીજા કોષો છે સર ટોલી, સાહેબને ટોલી નથી બનાવવાનો હો, હા પાછા સર ટોલી। તો આ સર ટોલી કોષો એ વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે। શુક્રોત્પાદક શુક્રપિંડ ખંડિકા, એમાં શુક્રોત્પાદક નલિકા, શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો, જનન કોષોમાંથી શુક્રકોષ તૈયાર થશે, સર્ટોલી કોષો એ વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડશે।
હવે આ શુક્રોત્પાદક નલિકાના બહારના વિસ્તારને, એટલે શુક્રપિંડ ખંડિકામાં જ પણ નલિકાનો બહાર, ખંડિકામાં નલિકા સિવાય જે બહારનો વિસ્તાર, શુક્રોત્પાદક નલિકાની બહારના અવકાશને આંતરાલીય અવકાશ કહે છે. શું કહે છે? શુક્રોત્પાદક નલિકાના બહારના અવકાશને આંતરાલીય અવકાશ કહેવામાં આવે છે. આંતરાલીય અવકાશમાં નાની નાની રુધિરવાહિનીઓ, આંતરાલીય અવકાશમાં નાની નાની રુધિરવાહિનીઓ તથા આંતરાલીય કોષો, જેનું બીજું નામ છે લેડિંગ, લેડીઝ ના કરતા, હા પાછું તમારે તો અઘરું થઈ જાય, લેડિંગના કોષો, એટલે નાની રુધિરવાહિની તથા આંતરાલીય એટલે કે લેડિંગના કોષોનું નિર્માણ કરે છે. આ લેડિંગના કોષો, લેડિંગના કોષો એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા, લેડિંગના કોષો એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા નર જાતીય અંતઃસ્ત્રાવ, આપણે છે ને તમને નર જાતીય અંતઃસ્ત્રાવ એટલે એક તો નામ ખબર જ હોય, ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને સહાયક સ્ત્રાવોનો સમૂહ, એને એન્ડ્રોજન્સ કહેવામાં આવે. તો લેડિંગના કોષો એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, એમનું સંશ્લેષણ એટલે નર જાતીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ એટલે પહેલાં તો નિર્માણ કરે અને પછી એનું સ્ત્રાવ કરે અને રોગ પ્રતિકારકતા આપવાનું કાર્ય કરે છે. એટલે રોગ પ્રતિકારકતા દર્શાવતા સૂક્ષ્મ કોષો પણ ધરાવે છે. શું જોયું? શુક્રપિંડમાં 250 જેટલા ખંડો, એને શુક્રપિંડ ખંડિકા, એમાં 1-3 શુક્રોત્પાદક નલિકા, નલિકામાં 2 પ્રકારના કોષો, જનન કોષ એટલે આદિ શુક્રકોષ, આદિ શુક્રકોષ અર્ધીકરણ પામી આગળ જતા શુક્રકોષ બનાવે, સર્ટોલી કોષો જે શુક્રકોષો જે વિકાસ પામી રહ્યા છે એને પોષણ પૂરું પાડે, એની નલિકાની બહારના અવકાશને આંતરાલીય અવકાશ, જ્યાં રુધિરવાહિની અને આંતરાલીય એટલે કે લેડિંગના કોષો, લેડિંગના કોષો એન્ડ્રોજન તરીકે ઓળખાતા નર જાતીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે, સ્ત્રાવ કરે, સાથે સાથે એમાં પ્રતિકારકતા એટલે પ્રતિકારકતા બક્ષનારા સૂક્ષ્મ કોષો પણ આવેલા હોય છે. આ શુક્રપિંડની આંતરિક અને બાહ્ય રચના થઈ, હજી સહાયક નલિકા બાકી, જોઈ નાખો એટલે સહાયક નલિકા શરૂ કરીએ. હવે શુક્રપિંડ બાહ્ય આંતરિક રચના જોઈ, હવે કહે છે કે નરના પ્રજનનની સહાયક નલિકામાં, નર પ્રજનનની સહાયક નલિકાઓમાં વૃષણ જાળી, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે. નર પ્રજનન સહાયક નલિકામાં વૃષણ જાળ અથવા વૃષણ જાળી, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે. કઈ રીતે આગળ વધશે? જો કહે છે કે શુક્રપિંડની, યાદ કરજો હો, શુક્રપિંડની ખંડિકાઓમાં આવેલી શુક્રોત્પાદક નલિકા, અચ્છા શુક્રપિંડ 250 ખંડિકા, દરેક ખંડિકામાં આવેલી 1-3 ચોપડી પ્રમાણે શુક્રોત્પાદક નલિકા, તો શુક્રપિંડની ખંડિકાઓની શુક્રોત્પાદક નલિકાઓમાંથી, આ શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો વૃષણ જાળ મારફતે,
એટલે આ તમારું શુક્રપિંડ, શુક્રપિંડમાંથી શુક્રોત્પાદક નલિકા એની આંતરિક રચનામાં હશે. એ શુક્રકોષો વૃષણજાળ, આરે જાળી જેવી રચના, આ વૃષણજાળ મારફતે શુક્રકોષ શુક્રવાહિકામાં આવે છે. એટલે અહીંયા જે ગૂંચળા જેવો ભાગ છે ને, એ વૃષણજાળ, વૃષણજાળમાંથી આવી આ જે નલિકાઓ બહારની તરફ લાગે છે શુક્રપિંડની, એ શુક્રવાહિકામાં આવી. આ શુક્રવાહિકા શુક્રપિંડની બહારની તરફ, શુક્રવાહિકા શુક્રપિંડની બહારની તરફ સપાટી પર જે ગૂંચળામય આવેલી છે ને, આ બધી એ આરે આખી આ સળંગ અહીંથી શરૂ કરી અને અહીં સુધીની આ બધી, એટલે કહે છે કે બહારની તરફ અધિવૃષણ નલિકામાં ખુલે. અધિવૃષણ નલિકા આગળ જઈ, અધિવૃષણ નલિકા આગળ જઈ શુક્રવાહિનીમાં ખુલે. ફરી એકવાર રફ બતાવો, શુક્રપિંડ, શુક્રપિંડની ખંડિકાઓમાંથી આ જે શુક્રોત્પાદક નલિકાઓ હોય ને, અહીંયા જાળા જેવી રચના હોય, એટલે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષ વૃષણ જાળીમાં, વૃષણ જાળીમાંથી બહારની તરફ લંબાયેલી શુક્રવાહિકા, આ શુક્રવાહિકા એની ફરતે ગોઠવાયેલી લાંબી ગૂંચળામય નલિકા, એટલે અધિવૃષણ નલિકા, અને અધિવૃષણ નલિકા આગળ શુક્રવાહિનીમાં ખુલે. હવે શુક્રવાહિની બરાબર ધ્યાનથી, હવે શુક્રવાહિની મૂત્રાશયની ફરતે લૂપ બનાવે. શુક્રવાહિની મૂત્રાશયની ફરતે લૂપ, લૂપ એટલે પાશ, એ આરે શુક્રવાહિની બે બાજુની હોય, બંને બાજુની હોય, એ આગળ આ મૂત્રાશયની ફરતે લૂપ બનાવ્યો, પાશ એટલે આ શુક્રવાહિની અને આ મૂત્રાશયની મૂત્રવાહિની. તો શુક્રવાહિની એ શુક્રાશય સાથે, શુક્રવાહિની અહીંયા લૂપ બનાવશે, એટલે અહીંયા શુક્રાશય અને આ બાજુથી આવશે મૂત્રવાહિની, એ શુક્રવાશય અને મૂત્રવાહિની બંને ભેગા મળીને સ્ખલન નલિકા બનાવે છે. શું કીધું? શુક્રવાહિની એ મૂત્રાશયની ફરતે લૂપ, એટલે શુક્રાશયમાં ખુલ્યું, અને અહીંથી મૂત્રાશયમાંથી લાવતી મૂત્રવાહિની, મૂત્રવાહિની ને શુક્રાશય બે ભેગા મળી સ્ખલન નલિકા. સ્ખલન નલિકા પ્રોસ્ટેટ બલ્બો યુરેથ્રલ ગ્રંથિમાં થઈ અને મૂત્ર માર્ગમાં પ્રવેશે છે, એટલે આ સ્ખલન નલિકા શુક્રકોષો અને મૂત્રવાહિનીમાંથી મૂત્ર, શુક્રકોષ અને મૂત્ર બંને મૂત્ર માર્ગમાંથી આગળ વધે, ત્યાં સંગ્રહ કરેલો હતો, એટલે મૂત્ર માર્ગ શુક્રકોષ અને મૂત્ર બંનેને મૂત્ર માર્ગ, મૂત્ર માર્ગને આગળની તરફ છેડે શિશ્ન આવેલું હોય, એ શિશ્ન મારફતે શરીરની બહાર ધકેલવાનું કાર્ય કરે છે. ફરી એકવાર બોલું, શુક્રાશયની નલિકાઓ મૂત્ર માર્ગ સાથે જોડાઈને સ્ખલન નલિકા, સ્ખલન નલિકામાં શુક્રકોષનો સંગ્રહ હતો અને શુક્રપિંડથી મૂત્રપિંડ દ્વારા વહન કરી આગળ વધ્યું, મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી આગળ વધ્યું અને છિદ્ર દ્વારા મૂત્ર માર્ગ મુખ મારફતે શરીરની બહાર. આજના લેક્ચરમાં પ્રસ્તાવના જોઈ, શુક્રપિંડ એનો કદ, લંબાઈ પહોળાઈ, આંતરિક રચના જોઈ અને સહાયક નલિકાઓ જોઈ, શિશ્નથી બાકી આગળના લેક્ચરમાં. ઓકે.